નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર. આપણે શીખી રહ્યા છે પ્રકરણ 1 સંભાવના. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે નિદર્શ અવકાશ, નિદર્શ બિંદુઓની સંખ્યા શોધવાના દાખલા શીખ્યા હતા. હવે આજે આપણે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા શીખીશું. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા શીખવા માટે સૌથી પહેલાં તો આપણે જોઈએ કે સમસંભાવી ઘટનાઓ કોને કહેવાય, ત્યારબાદ આપણે તેની ગાણિતિક વ્યાખ્યા શીખીશું. તો સૌ પ્રથમ સમસંભાવી ઘટનાઓ એટલે કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની બે કે તેથી વધુ ઘટનાઓ પૈકી એક ઘટના બનવાની શક્યતા બીજી કોઈ પણ ઘટના બનવાની શક્યતા કરતાં વધુ કે ઓછી હોવાનું કોઈ જ કારણ ન હોય તેવી ઘટનાઓને સમસંભાવી ઘટનાઓ કહેવાય છે. એટલે કે આપણી પાસે નિદર્શ અવકાશ છે, એ નિદર્શ અવકાશમાં બે કે તેનાથી વધારે ઘટનાઓ ઘટી શકે તેવા છે, તેવી ઘટનાઓ છે. તો હવે કોઈ પણ એક ઘટના બનવાની શક્યતા બીજી કોઈ પણ ઘટના બનવાની શક્યતા કરતાં વધારે છે એવું કોઈ ચોક્કસ કારણ નથી, તો એવી ઘટનાઓને આપણે કહીશું સમસંભાવી ઘટનાઓ. જેમ કે કોઈ એકમનું ઉત્પાદન કરતાં ઉત્પાદનની ફેક્ટરીમાં એકમના ઉત્પાદન માટે બે મશીનો M1 અને M2 છે. દિવસ દરમિયાન બંને મશીનો પર સરખી જ સંખ્યામાં એકમોનું ઉત્પાદન થાય છે. દિવસના અંતે બંને મશીનો પર ઉત્પાદિત થયેલ એકમોને બરાબર ભેળવી ઉત્પાદિત એકમોનો સમૂહ બનાવવામાં આવે. આવા સમૂહમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ કોઈ એક એકમ મશીન M1 પરથી બન્યું છે કે મશીન M2 પરથી, તે બંને પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી કહેવાય. કારણ કે કોઈ પણ એક ઉત્પાદિત થયેલી વસ્તુ આપણે પસંદ કરીશું તો એના માટે કોઈ દેખીતું કારણ નથી કે ભાઈ આ મશીન M1માંથી જ ઉત્પાદિત થયેલું હશે કે આ મશીન M2માંથી જ ઉત્પાદિત થયેલું હશે. તો આવી ઘટનાઓને આપણે સમસંભાવી ઘટનાઓ કહીએ. તેવી જ રીતે નીચે તમને ચિત્ર દેખાય છે, બે ચક્ર છે, ચક્ર A અને ચક્ર B. એને આપણે હાથથી ગોળ ફેરવવાનું છે. હાથથી ગોળ ફેરવીએ એ અમુક સમય પછી શું થઈ જશે, સ્થિર થઈ જશે. તો એ જે સ્થિર થશે એ સ્થિર એક ઉપર થશે, બે ઉપર થશે કે ત્રણ ઉપર થશે, બરાબર? તો એ જ્યાં સ્થિર થશે એની ઉપર 1, 2 અને 3 એ પૈકી કોઈ એક આંકડો આવશે. હવે ચક્ર A પર લખેલ ત્રણેય સંખ્યાઓ એ તીરની સામે સ્થિર થાય તે સમસંભાવી ઘટના છે ચક્ર A માટે. કારણ કે ચક્ર Aમાં જુઓ તમે, ત્રણેય એક સરખી રીતે વહેંચાયેલા છે, 1, 2 અને 3 એ ત્રણેયના જે માપ છે એ સરખી રીતે વહેંચાયેલા છે. પરંતુ આ જ ઘટના ચક્ર B માટે આપણે જોઈએ તો ચક્ર B માટે 1 નાનો છે, 2 એનાથી થોડુંક મોટું છે અને 3 સૌથી મોટું છે. તો દેખીતી રીતે બંને ઘટના સરખી છે, પરંતુ તમે ચક્ર Bને ધ્યાનથી જોશો તો ચક્ર Bમાં આપણને મળતા પરિણામો સમસંભાવી નથી. એટલે આ ઘટના સમસંભાવી ઘટના ન કહેવાય. કારણ શું એનું? તો કારણ એનું એ છે કે તમે જે 3નું તીર છે એ 3નું તીર વધારે જગ્યા રોકે છે. એટલા માટે આપણે એવું કહી શકીશું કે જે ચક્ર B છે તેમાંથી મળતી ઘટનાઓ એ સમસંભાવી ઘટનાઓ નથી. હવે આપણે જોઈએ સાનુકૂળ પરિણામ. સાનુકૂળ પરિણામો એટલે શું? તો કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો અમુક ઘટના એ બની છે તેનો નિર્દેશ કરતા હોય તેવા પરિણામોને ઘટના એ બને તેના સાનુકૂળ પરિણામો કહેવાય. આના માટે આપણે એક ઉદાહરણ સમજીએ તો તમે વધારે જલ્દી સમજી શકશો. 52 પત્તાના ઢગમાંથી આપણે એક પત્તું પસંદ કરવાનું છે. તો જે પસંદ કરીએ છીએ એ પત્તું ચહેરાવાળું હોય, ચહેરાવાળું એટલે કે ચિત્રવાળા. ચિત્રવાળા પત્તા કોને કહેવાય? તો રાજા, રાણી અને ગુલામ. એ પત્તાની ઉપર રાજા, રાણી અને ગુલામનું ચિત્ર દોરેલું હોય છે, એટલા માટે એને કહેવાય છે ચહેરાવાળા પત્તા અથવા તો ચિત્રવાળા પત્તા. તો એક પત્તું આપણે ખેંચીએ અને એ પત્તું ચહેરાવાળું હોય તેને આપણે ઘટના એ કહીશું. તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કયા થયા? તો SK, DK, CK, HK, SQ, DQ, CQ, HQ,
કે છે એ રાજા માટે છે, ક્યુ છે તે રાણી માટે છે, અને જે લખ્યું છે એ જે છે ગુલામ માટે. એસ માટે ફલી આવશે, ડી માટે ચરકટ આવશે, સી માટે પાન આકારનું જે બ્લેકવાળું આવે છે તે ક્લબ, અને એચ છે એ એચ એટલે હાર્ટ શેપ એટલે કે લાલનું પત્તું. એટલે આ રીતે દરેક પત્તાને આપણે દર્શાવ્યું છે. એટલે સાનુકૂળ પરિણામો એ બરાબર ચાર પત્તા રાજાના, ચાર પત્તા રાણીના અને ચાર પત્તા ગુલામના. એટલે સાનુકૂળ પરિણામની સંખ્યા આપણને મળી 12. તો આ સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા શીખતા પહેલાં આપણે બે વસ્તુ શીખ્યા, એક તો સમસંભાવી પરિણામ કોને કહેવાય અને બીજું સાનુકૂળ પરિણામ કોને કહેવાય તે. હવે આપણે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા શીખીએ. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા, તો ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શ અવકાશ યુના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા એન છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર પડવી જોઈએ, આપણે થિયરી શીખી ગયા છે કે પરસ્પર નિવારક કોને કહેવાય, નિશેષ ઘટના કોને કહેવાય અને સમસંભાવી પરિણામો કોને કહેવાય. તો ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શ અવકાશ યુ ના પરસ્પર નિવારક અને નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા એન છે. તે પૈકી એમ પરિણામો કોઈ ઘટના એ બનવાને સાનુકૂળ હોય તો ઘટના એની સંભાવના એમના છેદમાં એન થાય. ઘટના એ બનવાની સંભાવનાને સંકેતમાં પી ઓફ એ વડે દર્શાવાય છે. તો પી ઓફ એ બરાબર ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં નિદર્શ અવકાશના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા એટલે કે એમના છેદમાં એન. એ આપણું આવશે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાનું સૂત્ર. હવે આપણે ગાણિતિક વ્યાખ્યાઓની ધારણાઓ જોઈએ. પહેલું, કઈ ધારણા ઉપર આ વ્યાખ્યા આધારિત છે તે. તો પહેલું, યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા શાંત છે. બીજું, યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કુલ પરિણામોની સંખ્યા જ્ઞાત છે એટલે એન આપણને ખબર હોય. ત્રીજું, યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પરિણામો કેવા હોવા જોઈએ, સમસંભાવી. એ તો આપણે વ્યાખ્યામાં જ જોયું હતું. તો આ ત્રણ એની ધારણાઓ છે. અને હવે સંભાવના સંબંધિત કેટલા આપણે પરિણામો જોઈશું, એટલે કે એને આપણે સાબિતી વગર જ સ્વીકારી લેવાના છે, જે આપણને દાખલા ગણતી વખતે ઉપયોગી થશે. તો એમાં પહેલું, નિદર્શ અવકાશ યુની કોઈ પણ ઘટના એની સંભાવના પી ઓફ એની કિંમતનો વિસ્તાર હંમેશા 0 થી 1 સુધીનો હોય છે, એટલે કે 0નો પણ સમાવેશ થાય અને 1નો પણ સમાવેશ થાય, અને એ બંને વચ્ચેની દરેક સંખ્યાઓનો સમાવેશ થાય છે. બીજું, અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય. અશક્ય ઘટનાને આપણે 5 વડે દર્શાવીશું એટલે કે પી ઓફ 5 બરાબર 0. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય એટલે કે ચોક્કસ ઘટનાને આપણે યુ વડે દર્શાવીશું, તેથી પી ઓફ યુ બરાબર 1 થાય. નિદર્શ અવકાશ યુની કોઈ પણ ઘટના એની પૂરક ઘટના એ ડેશની સંભાવના પી ઓફ એ ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ એ થાય. પાંચમું છે, યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની 2 ઘટનાઓ એ અને બી માટે જો એ બીનો ઉપગણ હોય તો, જો એ બીનો ઉપગણ હોય તો પી ઓફ એ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ બી થાય, અને પી ઓફ બી માઇનસ એ એટલે કે તફાવત ઘટના પી ઓફ બી માઇનસ પી ઓફ એ થાય. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ પણ 2 ઘટનાઓ એ અને બી માટે હવે આપણે આ પરિણામો જોઈશું. આ સૂત્ર છે જે દાખલા ગણવામાં આપણને ઉપયોગી થશે. પી ઓફ એ છેદ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ, પી ઓફ એ છેદ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ બી, પી ઓફ એ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ યોગ બી. એ જ રીતે બી માટે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર પી ઓફ એ ડેશ પી ઓફ એ યોગ બી હોલ ડેશ એટલે કે 1 માઇનસ પી ઓફ એ યોગ બી. તો આ છે સંભાવનાના સૂત્રો જેના આપણે દાખલા કરવામાં ઉપયોગ કરીશું.
હવે આપણે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા જે છે તેની મર્યાદાઓ જોઈએ. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા અનંત હોય તો આ વ્યાખ્યાની ઘટનાની સંભાવના આપણે શોધી શકતા નથી, કેમ કે આપણને એન ખબર નથી. જો એન નહીં ખબર હોય તો આપણે એમના છેદમાં એન શોધી શકીએ નહીં. બીજું, યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કુલ પરિણામોની સંખ્યા જાણતા ન હોઈએ તો આ વ્યાખ્યાની ઘટનાની સંભાવના પણ ન શોધી શકાય. એટલે નિદર્શ અવકાશના કુલ પરિણામોની સંખ્યા પણ આપણને ખબર હોવી જોઈએ. ત્રીજું, યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી ન હોય તો કોઈ ઘટનાની સંભાવના આ વ્યાખ્યાથી શોધી ન શકાય. અને ચોથું, સંભાવનાની ગાણિતિક વ્યાખ્યામાં સમસંભાવી શબ્દનો ઉલ્લેખ થયેલ છે. સમસંભાવી ઘટનાઓ એટલે સરખી સંભાવનાવાળી ઘટનાઓ. આમ સંભાવનાની વ્યાખ્યામાં જ સંભાવના શબ્દનો ઉપયોગ થયેલો છે, એટલે એ વ્યાખ્યા યોગ્ય ગણાતી નથી. તો આ સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાઓની મર્યાદા 2 માર્ક્સના ક્વેશ્ચનમાં થિયરીમાં પૂછાય છે, તો મોડે કરી લેજો. આગળના વિડીયોમાં આપણે આ થિયરીને લગતા દાખલાઓ શીખીશું. થેન્ક યુ.